વિદ્યાર્થી મિત્રો નમસ્તે, આજે આપણે ધોરણ 5 પ્રકરણ 9 ચર્યા ઊર્જા ચરણ એમાં ભાગ કરણ વિશે સમજીશું। ગયા વિડિયોમાં મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો કે તંબુની આસપાસ ખાડો સપાટે ખોદ્યો છે, તમારે મીટર નાખવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો તમે શોધો છો તો તેમ છતાં હું તમને જવાબ કહું છું કે તંબુની આસપાસ એટલા માટે ખાડો ખોદવાનો હોય છે કે જેવા કે ઝેરી સાપ હોય અથવા કોઈ પણ ઝેરી જીવજંતુ હોય એનાથી આ તંબુથી સેજ ખાડો ખોદીને દૂર રાખે તો એનાથી રક્ષણ મળી શકે છે। હવે વિદ્યાર્થી મિત્રો કહે છે કે અમને બહુ જ ભૂખ લાગી હતી એટલે અમે ચૂલો બનાવ્યો અને લાકડાની મદદથી ત્યાં આગળ શું કર્યું તો ખાવાનું બનાવ્યું। ખાવાનું બનાવ્યા પછી છાવણીની આસપાસ જે કચરો હતો એ બેગમાં ભરી દીધો અને ઝડપથી અમને સુવાની તૈયારી કરવા લાગ્યા। હવે જે સુવાની તૈયારી કરતા હતા ત્યાં આગળ જોયું અમને તો વધારે ઠંડી લાગતી હતી એટલે અમે વિચાર્યું કે આટલી ઠંડીમાં અને એની પાછી બરફની છાવણી હતી એટલે બરફ શિયાળો હતો બરફની છાવણી હતી એટલે અમને શું ઊંઘવાનું મન થતું હશે ખરું, કેમ કે ત્યાં આગળ બરફ લીધે તો ઠંડી લાગે છે અને શિયાળ લીધે તો બહુ ઠંડી લાગતી હોય તો વિચારે છે કે અમે લોકો ત્યાં આગળ આવીને શાંતિથી આરામ મળશે ખરો। જોઉં તો બેગ મુલાયમ પીછાઉથી ભરેલી હતી જે અમને ગરમ લેવામાં મદદ કરે અને અમે બધા જ ખૂબ જ થાકી ગયા હોવાથી પડતા મેં સ્વીકી સૂઈ ગયા। જેમ કે આપણે ઘણી વાર જોતા હોઈએ છીએ તો આપણે બહારથી થાકી જ રહીએ છીએ પછી મમ્મી કે ખાવા માટે ઊભું થાય તો ઊભી થાય તો આપણે ખાવા પણ રહેતા હોતા નથી, સીધા જેવા પડે જેવા તરત શું થઈ જાય છે આપણાથી સૂઈ જવાય છે। સવારે જયારે ઊભા થયા ત્યારે મેં જોયું કે ખૂબ જ સરસ બરફ પડતો હતો એટલે કે બરફના પાતળા પાતળા જે ફોરા જેવું પડતું હોય એવું ત્યાં આગળ પડતું હતું એટલે પતરે જેવું પડતું હતું, પતરની લોખંડી પતર અને વિદ્યાર્થી મિત્રો બરફની પાતળી પાતળી જે તોડ જેવું હોય એ પડતું હતું। જેમ તમે સિમલા ફરવા ગયા હોય કાશ્મીર બાજુ ગયો તો તમને ખ્યાલ હશે કેટલો ઝીણો ઝીણો બરફ પડતો હોય છે એ મેં જોવાની ખૂબ જ મજા આવી ગઈ। ઘણા તો અંદર એવા હતા કે જેણે શું કર્યું તો બરફની મદદથી નાના નાના પૂતળા પણ બનાવ્યા એની રમત કરી, જેમ આપણે માટીના કેવા પૂતળા બનાવીએ છીએ એ તેમાં બરફના પૂતળા પણ બનાવ્યા। આજે અમારે 2700 મીટરની ઊંચાઈથી ઊંચાઈ ચડવાનું હતું અને લાકડીની મદદથી બરફમાં સાવધાનીપૂર્વક ચાલતા હતા, તે ખૂબ જ મુશ્કેલ ભર્યું હતું કારણ કે અમે લપસતા જતા હતા, તેમ છતાં પણ બપોરે અમે બરફથી છવાયેલા ફળો ઉપર પહોંચ્યા। એટલે વિદ્યાર્થી મિત્રો કહે છે કે આ બરફની અંદર આપણે ચાલવું કેવું છે તો કઠિન છે, જેવો આપણે એવો પગ પડે છે કે તરત શું થઈ જાય છે તો લપસી જવાય છે, તેમ છતાં લાકડાના ટીકાથી શું થવા લાગ્યા ત્યાં આગળ આગળ વધવા લાગ્યા। હવે વિદ્યાર્થી મિત્રો આવ્યો છાવણીનો છેલ્લો દિવસ ફેબ્રુઆરીની 21 તારીખ 1984, અમે કેમ્પ ફાયરની તૈયારી કરતા હતા અને દરેક જૂથે પોતાનો કાર્યક્રમ રજૂ કરવાનો હતો। જો તો વિદ્યાર્થી મિત્રો આપણે જે વર્ષના અંતિમ મહિનો એટલે કે જ્યારે એવું લાગે કે કોઈ પણ 10 વાગે 12 વાગે વિદ્યાર્થીઓ છે એમનો વિદાય સવાર આપણે ગોઠવીએ એટલે કે એન્યુઅલ ડે ગોઠવીએ છીએ, દરેક વર્ષની અંદર આપણે આવા સમૂહ કાર્યક્રમ કરતા હોઈએ છીએ તેમાં સૌથી વર્ષના અંતની અંદર મોટો કાર્યક્રમ થતો હોય છે, તો અહીંયા જ્યારે છાવણીનો છેલ્લો દિવસ હતો ત્યારે પણ ત્યાં આગળ આવો કાર્યક્રમ કરવામાં આવ્યો। અમે કેમ્પ ફાયરમાં જોક્સ પર હસીને ગાઈને તેમજ નૃત્ય કરીને મજા માણતા હતા, મધ્યરાત્રિ થઈ બ્રિગેડિયર જ્ઞાનસિંહ ઊભા થયા અને મને બોલાવી। હવે વિચારો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે એમને અડધી રાત્રે બોલાવી એટલે વિચાર્યું કે અરે હવે મેં શું કર્યું હશે જેથી કરીને મારા સાહેબ માપ નામ બોલ્યા। હવે જોવું તો એવું હતું કે મારું નામ સૌથી સારા પ્રદર્શન માટે જાહેર કર્યું અને હું સ્થિર ઊભી જ રહી ગઈ, તેમણે મને આશીર્વાદ આપ્યા અને મારા ગાલ ઉપર ખુશીના આંસુ આવવા લાગ્યા। ઘણી વાર વિદ્યાર્થી મિત્રો બનતું હોય છે કોઈ પણ આપણા ઘરે ગેસ્ટ આવ્યા હોય બરાબર અને જે આપણને વર્ષોથી ઓળખતા હોય પરંતુ આપણા મગજની અંદર એવી ઈચ્છા હોય કે આ ગેસ્ટ છે એટલે કે જે મહેમાન આવ્યા છે એ આપણે જો કે સારો રાખતા જ નહીં અને અચાનક જ આવીને આપણને પ્રેમથી હાથ ફેરવે એટલે આપણને લાગે કે તરત જ એવો આંસુ આવી જાય કે ખુશીના આંસુ આવી જાય છે। આંસુ બે પ્રકારના હોય છે કે દુઃખના પણ આવે અને ખુશીના પણ આવે એટલે એ આપણે ખુશીના આંસુ જતા હોય છે કે કોઈ વ્યક્તિ આપણને આટલું બધું આટલા વર્ષોમાં બોલાવ્યું ને આજે અચાનક મને આટલા પ્રેમથી વાત કરે છે, એ રીતના ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે કોઈ પણ જગ્યાએ આપણે જઈએ અને આપણને અત્યાર સુધી એવું સાંભળ્યું હોય કે આ વસ્તુ આપણા માટે ક્યારે સારું થવાની જ નથી અને અચાનક જ આપણા માટે સારું થઈ જાય તો પણ આપણે ખુશીથી રડી જતા હોઈએ છીએ એટલે અમને એવું થયું કે અત્યાર સુધી અમે શું કર્યું હતું કે ફકરા ફક્ત ટ્રેનિંગ આપવા પૂરતી વાત કરેલી હતી અને અત્યારે જોયું તો એમને ખ્યાલ આવ્યો કે એમના નામ શા માટે બોલ્યા છે તો સૌથી સારામાં સારા પ્રદર્શનમાં બોલ્યા છે એટલે ખુશીથી રડી ગયા। તમારા મતે તંબુની આજુબાજુ ખાડો કેમ ખોદવામાં આવ્યો હશે? મેં તમને વિદ્યાર્થી મિત્રોનો જવાબ કીધો કે જંતુઓથી એટલે કે જેની જંતુઓને સાપનાથી રક્ષણ મેળવવા માટે ખાડો ખોદવામાં આવ્યો હશે।
પર્વતારોહણ સિવાય બીજી કઈ પ્રવૃત્તિઓ સાહસિક ગણી શકાય? કેમ તો વિદ્યાર્થી મિત્રો, બીજી ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે કે જે સાહસિક કરી શકાય, એટલે કે પોતાનામાં ગમે તેટલો ડર છે એ બહાર કાઢી અને પછી આપણે પ્રવૃત્તિ કરી શકીએ છીએ. જેવી કે વન્યજીવની ફોટોગ્રાફી કરવી, ઘરેલ આપણી સામે સિંહ કે વાઘ આવી જાય તેવું આવે ત્યારે આપણે ગાડીમાં કે ગમે ત્યાં જતા હોય તો આપણે એને ફોટોગ્રાફી કરતા હોઈએ છીએ, એ પણ એક સાહસભર્યું કામ છે. નદી પાર કરવી, એ પણ સાહસભર્યું કામ છે. પેરાસોરથી ઉડવું, બરફમાં સ્કેટિંગ કરવું, આ બધું પણ કેવું છે, એક સાહસિકભર્યું કામ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપેલું છે કે કલ્પના કરો અને લખો. તમે પર્વત ઉપર છો, તમે ત્યાં કેવો અનુભવ કરો છો, તમે શું જોઈ શકો છો, તમે ત્યાં શું કરવું પસંદ છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે પાવાગઢ કે અંબાજી ગીરના ગમે તે પર્વત ઉપર ગયા હોય તેના તમારા અનુભવના આધારે આ પ્રશ્નનો જવાબ તમારે લખવાનો છે. હવે છે પર્વતની ટોચ ઉપર એક લાખ અને બરફનું તોફાન. એ આપણે વિડીયો દ્વારા સમજીએ કે એની અંદર તમે યાદ રાખવા જેવી કેટલી સાલ આપેલી છે, તારીખ આપેલી છે, જેથી તમે જોશો તો તમને એનો વધારે ખ્યાલ આવશે. જો વિદ્યાર્થી મિત્રો, તમને જે મેં વાત કરી સાહસિક પ્રવૃત્તિઓ એના તમને અંદર ચિત્ર આપેલા છે. પર્વતની ટોચ ઉપર એકલા. પર્વતોમાં રહેતી 12 વર્ષની છોકરી શાળાની પિકનિકમાં બહાર આવી. તેણે તેના મિત્રો સાથે 4000 મીટર પર્વતની ટેકરી ઉપર ચઢાણ કર્યું. છોકરીઓએ આ સાહસમાં મજા માટે કર્યું. જલ્દી અંધારું થઈ ગયું અને તેઓ નીચે આવી શક્યા નહીં. તે ઠંડી અને ડરામણી રાત હતી. તેઓ કોઈ પણ ખોરાક વગર એકલા હતા અને તે લાંબી રાત્રિ હતી. આ બચેન્દ્રીપાલ જોડે બન્યું હતું જ્યારે તે નાની છોકરી હતી. અહીં બચેન્દ્રીપાલની જ્યારે નાની છોકરી હતી ત્યારે બચેન્દ્રીપાલ પોતે જ્યારે નાની છોકરી હતા ત્યાંની વાતચીત કરેલી છે. બચેન્દ્રીપાલ ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારના નાકોરી ગામમાં મોટા થયા હતા. મોટા થયા પછી જ્યારે તે નહેરુ પર્વતારોહણ સંસ્થામાં જોડાયા ત્યારે તેમના માર્ગદર્શક બ્રિગેડિયર જ્ઞાનસિંહ હતા. તેમણે તેમની તાલીમ સાહિત્ય લીધી, તેમજ 1984માં મહિલા પર્વતારોહણ અભ્યાસક્રમમાં મહિલાઓને તાલીમ આપવાનું ચાલુ કર્યું. બચેન્દ્રી માઉન્ટ એવરેસ્ટ ચઢાણ ટુકડીના સભ્ય તરીકે પસંદગી પામ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા આગળ વાંચી શકો છો કે જે બચેન્દ્રીપાલ છે એમણે માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે કેટલા પ્રયત્નો કર્યા હતા, ત્યાર પછી એ આગળ વધ્યા હતા અને એમણે પહેલાં તાલીમ લીધેલી હતી, ત્યાર પછી તેઓ મહિલાઓને તાલીમ આપવાનું પણ ચાલુ કરેલું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, આગળની વાત આપણે કરીએ તો બરફનું તોફાન. પણ તમને ચિત્રમાં તમને આપી દીધેલું છે કે જે ચિત્ર આપેલું છે તેમાં લખેલું છે કે નહેરુ પર્વતારોહણ, એટલે કે જ્યાં ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તાર હતા ત્યાં આગળ એમના મોટા થયા હતા અને ત્યાં પછી નહેરુ પર્વતારોહણ કરેલું હતું. હવે બરફના તોફાન વિશે જોઈએ તો 18 સભ્યોની ટીમમાં 7 મહિલાઓ હતી. 15મીની રાત્રે આખી ટીમ 7300 મીટરની ઊંચાઈ ચડી થાકી હતી. ટીમે તેમના તંબુ બાંધ્યા અને સૂઈ ગયા. મધ્યરાત્રિની આસપાસ તેઓએ મોટો ધડાકો સાંભળ્યો અને પછી પછડાટનો અવાજ સાંભળ્યો. તેઓ જાગે તે પહેલાં તંબુ ઉડી ગયા અને કંઈક ખૂબ ભારે એમને અથડાયું. તે ખૂબ જ ભયંકર બરફનું તોફાન હતું. બચેન્દ્રી બરફના લગભગ આખી દટાઈ ગઈ હતી અને તેને માથામાં ઈજા થઈ હતી. ટીમના અન્ય સભ્યોને પણ ઈજા થઈ હતી. બીજાઓએ બરફની લાકડી અને કુહાડીથી બરફ ખોદી બધાને બહાર કાઢ્યા હતા. જો વિદ્યાર્થી મિત્રો, કે જીવનમાં આગળ વધવા માટે કેટલો બધો સંઘર્ષ કરવો પડે છે, એવા ભયંકર બરફના તોફાનની અંદર ડટાઈ ગયા, તેમ છતાં એમણે પોતાનું કામ, જે લક્ષ્ય હતું એ અધૂરું રાખ્યું નહીં, જે નક્કી કર્યું હતું તેમણે પૂરું કર્યું. તમને નીચે ચિત્ર દ્વારા પણ ખ્યાલ મેળવવામાં આવે છે. તમને બે ચિત્ર આપેલા છે કે કેવું ભયંકર તોફાન આવી શકે છે. બાકીના બધા ટીમના સભ્યો છાપણીમાં પાછા આવ્યા, પરંતુ બચેન્દ્રી આગળ વધી, ધીમે ધીમે પહાડી તરફ ચડી. બચેન્દ્રીએ 8600 મીટર ઊંચો માઉન્ટ એવરેસ્ટ, જે નેપાળના સાગર મથા કહેવાય છે, ત્યાં 23મી મેના બપોરે 1:07 પગ મૂક્યો. તેમની સાથે ટીમના બીજા સભ્યો પણ હતા. એક જ સમયે પહાડની ટોચ ઉપર 2 જણા ઊભા રહી શકે તેમ ન હતું. હવે વિદ્યાર્થી મિત્રો, જુઓ તમે કે જ્યારે આ છાવણીમાં આવું તોફાન આવ્યું, તેમ છતાં એમણે પોતાનું કામ બાકી રાખ્યું નહીં. બીજા બધા તો ત્યાં આગળ અટકી ગયા, પણ એ પોતે અટક્યા નહીં અને ધીમે ધીમે કરીને શું થવા લાગ્યા, તો આગળ વધવા લાગ્યા. જેવું આગળ વધવા લાગ્યા ત્યાં એમને 8600 મીટર ઊંચો માઉન્ટ એવરેસ્ટ છે, જે અત્યારે નેપાળમાં સાગરમાથા કહેવાય છે, ત્યાં સુધી શું થઈ ગયા, પહોંચી ગયા. અને ક્યારે પહોંચ્યા, તો 23મી મેના બપોરે 1:07 તેમણે નિપ પગ મૂક્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ કે આપણે વાત કરી કે 2 જણા ઊભા રહી શકે તેમ નહોતું, એટલે કોઈ સરકે તો બીજા તેઓ હજારો ફૂટ નીચે આવી જાય. બચેન્દ્રી અને તેના સાથીઓએ બરફમાં ખાડો કર્યો અને કુહાડી સ્થિર બરફમાં ખોદી દીધી.
તેનો કડીની જેમ ઉપયોગ કરી તેઓએ પોતાના દોરડા સાથે બાંધ્યા. ત્યારબાદ જ તેઓ બંને ત્યાં ઊભા રહી શક્યા. તે ઠંડીથી ધ્રુસ્ત હતા, પરંતુ સફળ થયાની ખૂબ અનુભવતા હતા. તેમણે તેમનું માથું નમાવ્યું, ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ફોટોગ્રાફ લીધા. તેમણે દુનિયાની સૌથી ઊંચી પહાડી પર 43 મિનિટ વિતાવી. બચેન્દ્રીપાલ માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ચઢનાર પ્રથમ ભારતીય મહિલા અને દુનિયાની 5મી મહિલા બન્યા, જે તમે વિદ્યાર્થી મિત્રો આજે નીચે ચિત્ર આપ્યા છે એમાં તમે જોઈ શકો છો. જો વિદ્યાર્થી મિત્રોમાં જોવું છે, એમણે કરેલું છે કે એમણે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રોને રાષ્ટ્રધ્વજ કેમ ફરકાવ્યો હશે? કારણ કે તેમણે બહુ સાહસિક ભર્યું કામ કર્યું છે અને દુનિયાની અંદર એ 5મી મહિલા બનેલા છે. તમે આપણો રાષ્ટ્રધ્વજ ક્યારે ફરકાવ્યો જોવો છે અને આપણા રાષ્ટ્રધ્વજ વિશે તમે શું શું માહિતી આપી શકો છો? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે રાષ્ટ્રધ્વજ છે એ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આ રીતના ફરકાવવામાં આવતો હોય છે. અને રાષ્ટ્રધ્વજ જોઈએ તો એમાં 3 રંગના પટ્ટા છે, કેસરી, સફેદ અને લીલો. વચ્ચે 100 ચક્ર હોય છે અને તેમાં 24 આરા હોય છે. 6 થી 8 બાળકોનું જૂથ બનાવવાનું અને તમારા જૂથ માટે ધ્વજ બનાવવાનો છે. તમે શા માટે તે ભાગ પસંદ કરી સમજાવો, એટલે તમારે જાતે પણ એવું બનાવી શકો છો. તમે કોઈ બીજા દેશનો રાષ્ટ્રધ્વજ જોયો છે અને ક્યાં? જો તમે જોયો હોય તો એ પણ તમે આની અંદર જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવે એટલા માટે મેં તમને સમજાવ્યું પણ ખરું અને અહીંયા તમને વિડીયોમાં બતાવવા પણ આવે છે કે આના જવાબ કેવી રીતે લખી શકાય છે, જેથી તમે ભૂલી જાઓ તો તમને યાદ પણ રહી શકે. આવજો વિદ્યાર્થી મિત્રો.